નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં ચેપ્ટર નંબર 2 એક ચલ સ્વરૂપ સમીકરણ જેમાં ભાગ 6ની હવે ચર્ચા કરવાની છે. સ્વાધ્યાય 2.2 જેમાં આપણે દાખલા નંબર 6 અને 13 સુધીમાં તમને હોમવર્કમાં આપેલો હતો અને હવે આપણે દાખલા નંબર 14 જેની ગણતરી કરવાની. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો થોડો કટપટો છે પણ એકદમ સહેલો દાખલો છે. લક્ષ્મી એક બેંકમાં ખજાનચી છે. તેની પાસે અનુક્રમે 100, 50 અને 10 ના મૂલ્યની ચલણી નોટો છે. આ નોટોની સંખ્યાનો ગુણોત્તર આપણને આપેલો છે. અનુક્રમે 2x, 3x અને 5x જો કુલ રકમ એને આપેલી છે 4 લાખ હોય તો લક્ષ્મી પાસે દરેક મૂલ્યની કેટલી ચલણી નોટો હશે? શું શોધવાનું કીધું આપણને વિદ્યાર્થી મિત્રો? તો કે કેટલા મૂલ્યની ચલણી નોટો હશે, એટલે કે એની પાસે દરેકની કેટલા મૂલ્યની ચલણી નોટો હશે? તો કે 100ની, 50ની અને 10ની આપેલું છે. 100ની કેટલી છે, 50ની કેટલી છે અને 10ની કેટલી છે આપણે એવું શોધવાનું છે. અને એ નોટનો ગુણોત્તર આપણને આપી દીધેલો છે 2:3:5. તો વિદ્યાર્થી મિત્રો, તમે શું કરશો? તમને ખબર જ છે કે આપણે જ્યારે પણ ગુણોત્તર આપેલો હોય ત્યારે આપણે હંમેશા શું ધારતા હોઈએ છીએ? તો કે ગુણોત્તર ધારી લેવાનો હોય છે. તો આપણે કહેશું, ધારો કે સોના મૂલ્યની ચલણી નોટો કેટલી ધારશું વિદ્યાર્થી મિત્રો? આપેલી છે એ પ્રમાણે પહેલા ક્રમમાં 100ની છે, એ 2x છે. પછી બીજો ક્રમ આવે છે 50 માટે, કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 3x છે. અને છેલ્લે 10ના મૂલ્યની ચલણી નોટો એની પાસે કેટલી હશે? તો કે 5x5, એટલે 5x5. હવે આપણને એમ માની લો કે 100ના મૂલ્યની 2x ચલણી નોટ, એટલે કે 2x નો મતલબ કે 1, એટલે હું એમ કહું કે માની લો કે 5 છે, તો 5 × 10 એટલે 100ના મૂલ્યની કેટલી 10 નોટ થાય એની પાસે, કેટલી 100ના મૂલ્યની 10 નોટ થાય. પછી એવી જ રીતના 50ના મૂલ્યની તો કે 15 થાય અને 10ના મૂલ્યની તો કે 50 નોટ થાય. તો આવી રીતના આપણે શું કર્યું? તો કે એના મૂલ્યની નોટો મળી. હવે આપણે શું શોધવાનું છે? તો કે આનું મૂલ્ય કેટલું થાય? હવે મૂલ્ય શું શોધવાનું છે? હવે એનું મૂલ્ય કે 2x નોટ છે કેટલા રૂપિયાની? 100ના નોટની. ઓકે, નું મૂલ્ય કેટલી છે? 100ની કેટલી નોટો છે? તો કે 2x. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે 100 રૂપિયાની નોટ છે કેટલી છે? તો કે 2x છે. તો 100 રૂપિયાની કેટલા રૂપિયા થાય આપણા માટે? તો કે 200x. એટલે હું એમ કહું કે 100 રૂપિયાની તમારી પાસે 5 નોટ છે. 100 રૂપિયાની 5 નોટ કહેવાનો મતલબ એવો છે કે 100 રૂપિયાની 5 નોટ, તો કુલ રૂપિયા કેટલા થયા? તો કે અહીંયા 200x થયા. પણ તમારી પાસે કેટલા થાય? તો કે 500 રૂપિયા થાય. આવું થયું ને કે 100 રૂપિયાની 5 નોટ છે તો કેટલા રૂપિયા થાય? 500 રૂપિયા થાય. આવું થયું. એટલે આપણે આ એનું શું શોધીએ છીએ? હવે મૂલ્ય, નોટનું મૂલ્ય શોધીએ છીએ. તો 100 રૂપિયાનું કેટલા? તો કે 200x થાય. તો એવી જ રીતના
50 ના નોટ નું મૂલ્ય, 50 રૂપિયા ની જે નોટ છે એનું મૂલ્ય, તો કે 50 ગુણ્યા 2 2x, સોરી કેટલું છે 3x નોટું છે, એટલે 3x આવશે, બરાબર 5 તરી ને 15 એટલે 150x. એવી જ રીતના 10 ના નોટ નું મૂલ્ય કેટલું થાય વિદ્યાર્થી મિત્રો, તો કે 10 ની નોટ છે અને નોટો ની સંખ્યા 5x છે એટલે 50x થાય, કેટલું થાય 50x થાય. તો હવે આ મળી ગયું આપણને મૂલ્ય. હવે કુલ મૂલ્ય આપણને આપેલું છે, એવું કીધું કે દરેક ની જે મૂલ્ય ની ચલણી નોટો છે એનો સરવાળો આપણને કીધો છે. ચલણી નોટો નો સરવાળો કેટલો કીધો વિદ્યાર્થી મિત્રો આપણને, 400,000 છે. એટલે કે આપણને જે ચલણી નોટો છે એનું મૂલ્ય છે એનો સરવાળો કરો આપણને કેટલો મળે છે, તો કે 400,000 મળે છે. હવે આનો સરવાળો કરો તો આવું મળે, 201 વધતા 150x વધતા 50x, જેનો સરવાળો આપણને 400,000 રૂપિયા મળે છે. કેટલો મળે છે, 400,000 રૂપિયા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આનો સરવાળો, તો સરવાળો કરો એટલે સરવાળાનો જવાબ આવશે આપણને 401, બરાબર 400,000. x બરાબર 400,000 ના છેદમાં 400, તો x બરાબર, પેલા તો આ બે મીંડા ગયા, 4 × 4 એટલે જવાબ આવે 1000, જવાબ આવે 1000. હવે આપણને જે પૂછ્યું એનો જવાબ કે લક્ષ્મી પાસે દરેક મૂલ્યની કેટલી ચલણી નોટો હશે, તો અહીંયા ગુણાકાર કરવાનો છે કે ચલણી નોટો રૂપિયા 100 ની ચલણી નોટ કેટલી છે, તો કે 2x. હવે 2x એટલે કેટલી, 1000 એટલે અહીંયા કેટલી થાય, તો કે 2000 ચલણી નોટો 100 ની, પછી રૂપિયા 50 ની ચલણી નોટ કેટલી હતી, 3x, 3 × 1000, તો 3000 ચલણી નોટ કેની હોય, તો કે 50 ની, અને 10 ની ચલણી નોટ 10 × કેટલી હતી, 5x, તો 5x બરાબર 5 × 1000, તો અહીંયા 5000 નોટ કેની હોય, તો કે રૂપિયા 10 ની હોય. આપણને શું મળ્યું, તો કે નોટો ની સંખ્યા મળી. આપણને શું મળ્યું, નોટ ની સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો કે આ 100 ની કેટલી હોય, તો કે 2000 નોટ હોય, 50 ની કેટલી હોય, તો કે 3000 હોય, અને 10 ની નોટ કેટલી હોય, તો કે 5000 નોટ હોય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ હતો તમારા માટે દાખલા નંબર 14, કે કેટલા મૂલ્યની કેટલી નોટ છે. હવે આવી જ રીતના વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર છે 15, કેટલામો છે, તો કે દાખલા નંબર છે 15. દાખલા નંબર છે 15. મારી પાસે 1, 2 અને 5 ના મૂલ્યના કુલ રૂપિયા 300 ના સિક્કા છે. કુલ રૂપિયા 300 ના સિક્કા છે. કુલ મૂલ્ય, જો કુલ મૂલ્ય વાળા
કુલ રૂપિયા 300 ના સિક્કા છે. હવે રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા એ રૂપિયા 5 ના સિક્કાની સંખ્યા કરતા 3 ગણી છે. જો સિક્કાની કુલ સંખ્યા 160 હોય તો આપણે એવું કીધું તો કે દરેક મૂલ્યવાળા સિક્કાઓની સંખ્યા શોધો, એટલે કે દરેકના કેટલા મૂલ્યના સંખ્યા છે, એટલે 1 ના કેટલા સિક્કા છે, 2 ના કેટલા સિક્કા છે અને 5 ના કેટલા સિક્કા છે એવું આપણે શોધવાનું છે. તો આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો, તો કે સૌ પ્રથમ આપણે શું ધારવાનું હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણે એવું કેવું પડે કે ધારો કે હવે શું ધારશું વિદ્યાર્થી મિત્રો, જો આપણે શું કીધું, આપણે એમ કીધું કે 1, 2 અને 5 ના મૂલ્ય વાળા રૂપિયા 300 ના સિક્કા છે, એટલે કુલ રૂપિયા 300 છે. હવે એમાં 2 ના સિક્કાની સંખ્યા છે એ 5 ના સિક્કા કરતા 3 ગણી છે. 5 ના સિક્કા કરતા 3 ગણી એટલે ઓછું કોણ થયું, 5 નો સિક્કો. તો મતલબ કે આપણે શું ધારી લેવાનું, 5 ના રૂપિયાના સિક્કાની સંખ્યા ધારી લેવાની થાય, કે રૂપિયા 5 ના સિક્કાની સંખ્યા કેટલી છે, 1 છે. કેટલી છે, 1 છે. હવે તો રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા કેટલી થાય, કેટલી હતી એ આપણને કીધું, કેટલી હતી તો કે 5 ના સિક્કા કરતા 3 ગણી. 3 ગણી નો મતલબ 3x થાય, કેટલી થાય, 3x થાય. તો હવે આના સિવાય હજી જો રૂપિયા 1 ના સિક્કા છે પણ એ કીધું નથી, તો કેટલી હોય કુલ સિક્કા કીધા આપણને કેટલા, 160. 160 માંથી આટલા સિક્કા 5 રૂપિયાના અને 3x સિક્કા 2 રૂપિયાના, તો 1 ના સિક્કા કેટલા વધે, તો કે આ 2 માં 160 માંથી બાદ કરો એટલા સિક્કા રૂપિયા 1 ના વધે. તો રૂપિયા 1 ના સિક્કા ની સંખ્યા કેટલી થાય વિદ્યાર્થી મિત્રો, તો કે 160, એમાંથી મારે 3x બાદ કરવાના અને x બાદ કરવાના રહે, એટલે 160 માંથી મારે આમ ટોટલ બાદ કરું તો 4x બાદ કરવાના રહે. તો જવાબ આપણને મળશે અહીંયા કણે 156, સોરી અહીંયા કણે આપણે બાદબાકી થાય નહીં કેમ કે આ બંને સજાતીય પદ નથી. આ તમને મળી ગયા x ના રૂપાની સિક્કાની સંખ્યા. હવે આપણને એવું કહે છે એનું મૂલ્ય શોધવાનું, હવે શું શોધવાનું, મૂલ્ય શોધવું પડે વિદ્યાર્થી મિત્રો, દરેકનું મૂલ્ય કેટલું છે, મૂલ્ય એટલે કિંમત, કુલ કિંમત કેટલી છે એમ. તો કે રૂપિયા 5 ના સિક્કાની કિંમત કેટલી થાય, તો કે 5 રૂપિયાનો સિક્કો અને સિક્કાની સંખ્યા 1, તો જવાબ આવે 5x રૂપિયા થાય. પછી રૂપિયા 2 ના સિક્કા ની કિંમત કેટલી થાય, તો 2 રૂપિયાનો સિક્કો અને સિક્કાની સંખ્યા 3x, તો જવાબ આવે 3 × 6x. અને રૂપિયા 1 ના સિક્કાની કિંમત કેટલી થાય વિદ્યાર્થી મિત્રો, તો કે 1 સિક્કો રૂપિયાનો અને 160 − 4x, તો આ પદ છે એ આખે આખું એમને મતલબ 160 − 4x. હવે આ બધાનો આપણને સરવાળો આપ્યો તો કુલ ટોટલ કુલ મૂલ્ય કેટલું છે, કુલ કેટલા, 300 રૂપિયા છે. તો આ બધાનો સરવાળો આપણને કેટલો થાય, 300. 5x + 6x + 160 − 4x = 300. હવે વિદ્યાર્થી મિત્રો તમને આ દાખલાનું આનું જે સાદુરૂપ છે એ તમને આસાનીથી આવડતું જ હોય
અને આ ઉપરથી તમને x ની કિંમત મળે. હવે x ની કિંમત છે તમે અહીંયા મૂકશો એટલે તમને શું મળશે તો કે 5 રૂપિયાના સિક્કાની કિંમત, 2 રૂપિયાના સિક્કાની સંખ્યા અને 1 રૂપિયાના સિક્કાની સંખ્યા, એના માટે આનો ઉપયોગ કરવાનો તમારે. બરોબર છે? તો આનાથી તમને શું મળે છે તો કે 2 5 5 2 અને 1 ના સિક્કાની સંખ્યા તમને મળી જશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણા માટે દાખલા નંબર 15. હવે આ સ્વાધ્યાયનો દાખલા નંબર 16 અને સ્વાધ્યાય 2.2 નો દાખલો છેલ્લો. એક નિબંધ સ્પર્ધાના આયોજકોએ પ્રત્યેક વિજેતાને રૂપિયા 100 તથા વિજયી ન બનનાર દરેક સ્પર્ધકને રૂપિયા 25 નો પુરસ્કાર આપવાનું નક્કી કરેલ છે. જો પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવેલ કુલ રકમ રૂપિયા 3000 હોય તો કુલ 63 સ્પર્ધકોમાંથી વિજેતા થનાર સ્પર્ધકોની સંખ્યા શોધો. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે શું શોધશું? આપણને આપેલું છે શું? તો કે કુલ સંખ્યા આપેલી છે. કેટલી છે? 63 સ્પર્ધકો છે. હવે એમાંથી આપણને પૂછ્યું એવું કે વિજેતા થનાર સ્પર્ધકોની સંખ્યા, તો આપણે કીધું કે શોધવાનું હોય ધારી લેવાનું. ધારો કે વિજેતા થનાર સ્પર્ધકોની સંખ્યા કેટલી છે? 1 છે. તો વિજેતા થનાર 1 હોય તો વિજય ન બનનાર કેટલા હોય? વિજય ન બનનાર સ્પર્ધકોની સંખ્યા કેટલી થાય? તો કે કુલ 63 હતા એમાંથી એક વિજય થનારા બાદ કરી નાખો તો જવાબ મળે આપણને કેટલા? તો કે વિજય ન બનનાર સ્પર્ધકોની સંખ્યા 63 - 1. હવે વિજય બનનાર સ્પર્ધકો માટે એને કેટલું ઇનામ રાખેલું હતું? તો કે 100 રૂપિયા અને ન બનનાર માટે એને 25 રૂપિયા રાખેલું હતું. તો વિજય બનનાર સ્પર્ધકો માટેનું મૂલ્ય એટલે કે સ્પર્ધકો વિજય બનનાર ને આપેલ રકમ, જેટલા વિજય બનેલા હતા કેટલા? તો કે 1 વિજય બન્યા હતા, કેટલું મૂલ્ય આપતા હતા? તો કે 100 રૂપિયા આપેલા છે. કેટલા? 100 રૂપિયા આપે છે. તો આપણે એવું કહી શકીએ કે કુલ એને વિજય બનનાર ને કેટલા આપ્યા હોય? તો કે 100 રૂપિયા આપેલા હોય. હવે વિજય ન બનનાર ને કેટલા આપે? ને આપેલ રકમ. તો કે વિજય ન બનનાર ની સંખ્યા કેટલી હતી? તો કે 63 - 1 એને ગુણ્યા 25. કેટલા? તો કે વિજય ન બનનાર ને 25 રૂપિયા આપે છે. સંખ્યા કેટલી હતી? તો કે 63 - 1. તો આપણે વિજય ન બનનાર સ્પર્ધકોની સંખ્યા મળી. હવે તો કે હવે આપણને એવું કે છે કે કુલ ઈ કેટલા રૂપિયા આપે છે? તો કે 3000 રૂપિયા આપે છે. મતલબ કે આ બે રૂપિયાનો સરવાળો કરો ને એટલે આપણને કેટલો જવાબ મળે છે? તો કે 3000 રૂપિયા આપે છે. કુલ આપેલ રકમ કેટલી છે? તો કે 3000 છે. તો હવે આ બે નો કરો સરવાળો. તો કે 101 વધતા 25 - 63 - 1 = 3000. 101 તેમને વધતા 25 - 63 કરવાના રહીએ તમારે માઇનસ આ 25 ગુણ્યા નો ગુણાકાર. જો વધતે ઓછે આ વધતે ઓછે ઓછા. જો 25 નો પેલા આની સાથે ગુણાકાર કર્યો, હવે 25 નો કેની સાથે? તો કે આ 1 સાથે ગુણાકાર કરવો પડે. તો આ વધતે ઓછે ઓછા અને 25 ગુણ્યા 1 એટલે 25 - 1 = 3000. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી તમને શું મળવાનું છે? તો કે x નું કિંમત મળવાની છે, જે તમારે તમારી જાતે ગણવાની છે. અને છેલ્લે જે તમને x જવાબ મળે એ તમને શું થઈ જાય? તો કે વિજય બનનાર સ્પર્ધકોની સંખ્યા મળી જાય. અને જો એમ પૂછ્યું હોત કે વિજય ન બનનાર, તો કે અહીંયા x મૂકી દેવાનું, અહીંયાથી બાદ કરી નાખો દ્રશ્યમાંથી, તો એ જે વિજય ન બનનારની સંખ્યા મળી
જાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયાથી આ તમારે દાખલો પૂરો કરી લેવાનો, અને આમાંથી મેં જો તમને ત્રણ દાખલા કરાવ્યા, ત્રણે ત્રણ દાખલા તમારે બાકીના પૂર્ણ કરવાના છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ એકદમ સરળ દાખલા છે, એટલા બધા અઘરા પણ નથી. અસ્તુ.